chi vào rốt lộn nè bố sĩ cô rồn đôi nè Hawar Nabatin Ram Ram, Sitaram, Jai Shri Krishna, Jai Dwarkatish, Har Har Mahadev. કેમ છો બતા મોજમાં ને તો બસ તો આજે તો લાપા ચમ છે વાગી ગયા અત્યારે 8:30 આકડી નાસ્તા પાણી કરી નવરા થઈ ગયા વાહિંદાઈ થઈ ગયા થોડુંક વાહી કામ થઈ ગયું ને થોડુંક બાકી છે હાલો ફેરા ફેર લોગ સ્ટાર્ટ કરતા જાય ને કામ ફેરા ફેરા કરતા જઈએ તો ખીચડીને પડી હતી વઘારીને ખાઈ લીધી રોટલીને વઘારી હતી પછી નાસ્તા પાણી કરીને બધાય હો ને કાંઈ મેં ચેડા ને પપ્પા ગયામાં ઓપનર જોડવા આપણે ભૂમિને ઘરે છે એ તો સીવું ને જાવું તું દાદા ભેગું તો રાડો રાડ તો જોઈને બગાવીને હવે ભાવેશભાઈ રમાડે ને મૂલી આવ્યા ને તે ઘડીક વાર થાય ત્યાં મૂલી પાસે રહેવું તું ત્યાં રાડો રાડ મારે અહીંયા જ રહેવું એટલે ટાયા હોય ને ભેરા તે એને મજા આવે છોકરાઓને હું કે પાછી શા પાણી દેવા જાઉં ને તો એ પાછ લઈ જાઉં ને મન મન જો બગાવીને પાછી વહેલી કંઈક તો ઉઠી ને એટલે રાડું નાખા રાખે તે હવે હમણાં જો એ નહીં રહી ને તો એને હોવરાવી દે નકર રહે તો કામ મંડીએ કરવા આપણે આવશે બધી તો હાલો બધાને મારા રામ રામ સીતારામ મારે બાકી હતા તો બધાને કેવા પડે ને આપણે તો રામ રામ સીતારામ કરી લીધા ને મારે તો હાદય જ પારી છે સરદી છે જો ખુલ્લો ને થાદ હજી ખાવ તમે ચેરી પછી લોચી પછી દોય તો લોચી ને બધાને ખબર છે કે મેં તમને ગ્લાસ દીધો તો બધું ખાવું જોઈએ ને પછી પાછી કહે કે મને શરદી થઈ એ તો સારું સારું થોડીક થાય ને એ તો સારું એવું નહીં કે કઈ ન થાવ જોઈએ અચ્છા એવું બધું નીકળી જાય કે અચ્છા સરસ લો હું મંડું કામ કરો હા તો ચાલો પપ્પા ગયા હવે ઓપનર જોડવા હવે જોઈએ અત્યારે ખાલી ટ્રાય કરશે હવે કેમ કે અમે તો ઘરના 3 જણા હે તો જોઈએ હવે પુગાય કે નહીં એક બે મજૂર હોય ને તો પુગાય પાછું પાછળ જે માંડવી નીકળતી હોય ને ધાર દઈએ ને આપણે તો પાછળથી પાછું વીણવી પડે થોડીક ડારખા થોડાક આવતા હોય તો હવે જોઈએ પપ્પા મને લઈ આવશે ને મમ્મી અહીં હવે વાટે હે સાહેર આપણે અહીંયા આંબા જે વાવ્યા હતા ને તો એમાં સાફ કરવું પડે તમને આ જો આપણે આ જવાર વાવી ત્યાં એમાં ને આમાં આપણે બે આંબા વાવ્યા હતા એ તમને ખબર છે એક અહીં સાઈડમાં છે ને બે આંબા આમાં છે એક ક્યારો વાઢવો જોઈએ કા મમ્મી ને આમાં જો મમ્મી કહે કે કૂતરો આટા મારી ગયો કૂતરો નોરિયા વાહે જોડે હા એટલે કઈ વાંધો નતો આવ્યો જાય બટકો કે ના ના તો મમ્મી કે હાલો હવે આપણે ક્યારો વાઢી નાખીએ એટલે આંબા તો હરખા થાય નકર આંબાને હવે તડકો કે નહીં મળે ને તો એ વૈયા જશે ક્યાંક આ આંબો તો થઈ ગયો વાંધો નતો આવ્યો જો સીવાની ભાવેસાગર હે સીવું તારે જવું તું હમણાં ઓપનરમાં કા ટ્રેક્ટરની વાત જોઈ કે એમાં શું થયું હમણાં સવારમાં હમણાં તમને મજૂર પાસે હું લઈ જાઉં એમાં સવારમાં મજૂર આવ્યો ને તો એની આગળ લઈ ગયો મજૂર આપણે આની ગામમાં માંડવી વીણે છે તો એને પછી મજૂર આગળ જવું તું પછી રાયડો રાયડો હા ટ્રેક્ટરમાં બેહું થોડીક સીવું હમણાં જીદીલી થઈ ગઈ છે તો હમણાં છે ને સીવું થોડીક જીદીલી થઈ ગઈ છે એટલે બધી વસ્તુમાં છે ને સીવું હવે છે ને આપણે જે જે એમ કહે ને એમ ન કરવા દેવાય નકર પછી જેમ મોટી થતી જશે જે હજી એવી એટલે પછી એને ખબર પડી જશે કે હું જેમ કહી ને એમ જ આ કરશે તો એને આપણે થોડુંક તો આપણે ડારો રાખવો જ જોઈએ હવે તો ને ચાલો હવે તમને મજૂર પાસે મળાવીએ કેટલા મજૂર છે આજે 5 મજૂર આવ્યા છે આજે અહીંથી આપણે સ્ટાર્ટ કર્યું છે વાયુગામાંથી આપણે સ્ટાર્ટ કઈ કરેલું છે આપણે જે માંડવી વેવી ત્યાંથી તો હવે વીણવાનું ત્યાંથી સ્ટાર્ટ કર્યું છે હજુ અત્યારે માણસો કામ કરે છે હજી 2-3 મજૂર આજે આવવાના હતા પણ એને બાજુમાં હજી બાકી રહી ગયું હતું એટલે ન આવ્યા હવે કાલ પાછા વધારે મજૂર આવશે તો જો આપણી છત્રી મસ્ત ને જો અહીંથી તમને આપનું આપ ઓપનર આવશે જો પપ્પા જો જોડીને આવે ચાલો હમણાં આવશે અહીં આપણે
અને આ ગાઈસ આપણા જો વિડીયો તમને પસંદ આવતો હોય તો એક વિડીયોને તમારી મસ્ત લાઇક આપી દેજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં બેલ આઇકનમાં ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, આથી અમારા તરત તમને વિડીયો મળી જાય અને તમારી સારી એક એવી કોમેન્ટ પણ કરી દેજો. ઓકે તો ચાલો હવે ઓપનર આવી ગયું આપણું, હવે કઈ રીતના રાખવાનું હે એ પપ્પા નક્કી કરી રહ્યા. હજી તો એનું હેડકું બધું સેટિંગ કરવું જોઈએ, વ્હીલને કાઢવા જોઈએ, બધું કરવું જોઈએ. હવે જે આપણે ધાર દેહું ને એટલે આપણે માંડવી નીકળે પાછળથી, જે આ પાછળ છે ને ત્યાંથી આપણે માંડવી નીકળશે. જે આપણે માંડવી કાઢતા હોય ને તો અહીં માંડવી નીકળે આમાંથી, અને જે આપણે ધાર દઈએ ને તો અહીં માંડવી નીકળે આમાંથી. તો ચાલો બધું પહેલાં સેટઅપ કરી લઈએ. તો હાલો બધું ઓપનર ને બધું ગોઠવાઈ ગયું, બેરલમાં પાણી બધું ભરાઈ ગયું. તો હાલો મમ્મી હવે જાવું ને. મમ્મી જો તૈયાર થઈ ગયા, બુસ્કોટ ને પહેરી લીધો મમ્મી. હા તડકો તો લાગે જ ને, અટાણે હમણાં એક બે દીથી તડકો બહુ પડે છે બપોરના. તો અત્યારે વાગ્યા કંઈક 10:30 જેવું થયું હે. અત્યારે જોઈએ હવે 3-4 જણા અમે હે પેલા ટ્રાય કરીએ કે પુગાય તો ઘર મેરે કરી નાખશું, નકર આપણે જો ઓલા મજૂર આવ્યા ને એને પાછા બપોરના બોલાવી લે. હું જોઈએ હવે પુગાય તો કરી નાખશું અમે જ. જો પાછળ ફાળ ને ગોઠવે, પાછળ જ માંડવી આવતી હોય. કેવાક ઝારખા આવે પાછળ જોઈએ, પાણાને મૂકવા જો. આપણે આ ચારી ફરતી જ કરવાની, આખો ઢેગલો તો ન સાફ કરવાનો. આ જે ફરતે ફરતે હે ને એ જ ધાર દેવાની છે. તો હાલો હવે કામે વર્ગી જઈએ. તો હાલો હું ઘરે પાણી પીવા આવ્યો હતો, ને તો મેં જોયું કે કિરણ તો ઓરો કરે. આજ તો ફૂલ મોજ જમવા માં બપોરના. તો મસ્ત વા કિરણ હેકી નહી ખા, ઓગઠમાં હેકા. ઈ જો બાર બાર જે આપણે હેકી ને કરીએ ને ઓગઠમાં, એનો કઈક સ્વાદ તો અલગ જ હોય. તો ચાલો હવે અમારું કિરણ ઓપનર ચાલુ થઈ ગયું. તો હવે હું જાઉં. તો ચાલો આજ તો બપોરના જમવામાં ઓરો હે મોજ પડી જાય. હાજે આજ તો થાક્યા પાક્યા હોય એટલે જમવાની બહુ મોજ પડશે. તો ચાલો હવે માં જાવ, નકર માં પપ્પા ગરમ થઈ જાય પસા. અમારા બાપા થોડાક ને ગરમ તરત થઈ જાય. તો હાલો હવે વાગી ગયા છે 12, અને અત્યારનું કામ થયું પૂરું. મેં તમને કીધું હતું કે આપણે ચારેય ગમાંથી થોડી થોડી સાફ કરવાની છે. તો જો એટલો ઢીકલો થયો હોય આપણે પછી પગ તો કરી નાખ્યો હોય. હવે પાછું બીજી વારે પાછી આજ પાછી ઓપનરમાં નાખી દેવી એટલે પાછી કંઈ એમાંથી વીણવાની ન રહે, હાવ સાફ થઈ જાય. તો હવે પાછું બપોરના સ્ટાર્ટ કરશું ખાઈ પીને. આ જો એટલો ઢીકલો પાછો પગ તો કરી નાખ્યો. આ પાછો આ ને આ ઢેકલો આપણે પાછો બપોરના પાછો ઓપનરમાં નાખવાનો છે એટલે બે વાર થઈ જાય, એટલે પછી કંઈ વીણવાની માથાકૂટ જ ન રહી. તો હાલો હવે જઈએ હવે ઘરે આપણે. તો હાલો હવે આપણો જમવાનો ટાઈમ થઈ ગયો છે,
વાગી ગયો છે એક, અને આજ તો મસ્ત ઓરોનો રોટલો હે. કિરણ તો જમવા બેસી ગઈ હે. કિરણે મારી થાળી તૈયાર કરી દીધી નહીં કિરણ? ચાલો જો, મારી કિરણ થાળી તૈયાર કરી દીધી હે. હા, ઘી વાળો રોટલો ને પછી ઓરો ને દહીં ને ડુંગળી. હા, આજ તો ભૂખે હારી લાગી હે. ડુંગળી ને શું તેડી? ચાલો તો હાલો, નથી ખાવી ઓરામ નાખી હોય તો. બાકી હાલો ઓરો ને રોટલો ખાવા બધા. કાં કિરણ? હા, એ વાત જો, શિયાળ આવ્યો એટલે મોજ પડી જાય. તો ચાલો હવે હું જમી લઉં. તો ચાલો ગાઈસ, વાગી ગયા છે 3. આજુ ઘડિયાળમાં ઊંઝાતા નહીં, તમને ઊંધું દેખાય છે, એ વાગ્યા છે અત્યારે 3:00. તો ચાલો હવે ખેતરમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. આપણે ચા તો અત્યારે મને નથી પીવો, પછી 4-5 વાગે કિરણ ચા કરીને આવશે. કેમ બાકી બે મોજમાં ને તમે? જો સીવું તો જાઓ, કેસે કયો થઈ ગઈ. ચાલો હવે આપણે જઈએ પાછી, જે ઓપનરમાં માંડવી કાઢવાની ઓલી ધાર દેવાની છે બીજી ફેરા. શિવુ અહીં રમજો, દીકું ક્યાં જવું? તું પડી જાય, લે 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 શિવુ, તું પડી જાય દીકું. ઓપનર થોડીક વાર બંધ કર્યું અને પછી મમ્મીએ કીધું કે હવે જા ઘરે અને કિરણને કહે કે હવે ચા મૂકે, તો શિવ જાગતી હોય તો શિવને થોડીક વાર રમાડજે. તો ચાલો, શિવ તો જાગતી જ હોય, શિવ તો હુતી જ ન હોય, એટલે આપણો વારો આવી ગયો શિવને થોડીક વાર રમાડવાનો. અને વાગી ગયા છે 4:45 જેવું થયું છે, અને કિરણ જો અંદર મસ્ત ચા બનાવે છે. આજો કિરણ મસ્ત તાકાતવાળીનો ચા બનાવે છે, જોરદાર તાકાતવાર, તાકાતવાળો આદુ વાળો. ચાલો હવે ચા પીને પાછું ચાલુ કરશું, ને આપણે માણસોને પણ ચા દેવા જવાનું છે ત્યાં. મમ્મી આવ્યા છે પાણી ભરવા. ચાલો, વાગી ગયા છે 6:30, અને 6 વાગે મજૂર પણ આપણા વયા ગયા, અને આપણું પણ કામ આજે પૂરું થઈ ગયું. આજની જે જેટલી આપણે માંડવીની ધાર દેવાની હતી ને, એ પણ 2 વાર દેવાઈ ગઈ અને 1 કલાક ચોખ્ખી પણ થઈ ગઈ. તો ચાલો આજનું કામ પૂરું, અને બસ આજના વિડીયોમાં આટલું. જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં 2 આઇકનમાં ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો. ઓકે, તો ચાલો મળશું પાછા નેક્સ્ટ વ્લોગમાં. ટાટા, બાય બાય. હર હર મહાદેવ.